બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નળાસર ગામે કીટ વિતરણ. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે ત્યારે રોજે રોજ મજૂરી કરીને પેટીયુ રડતા ગરીબ લોકો અને મજૂરી કરી જીવન ગુજારતા લોકો માટે જમવાની અગવડતા ન પડે તે માટે ડીસાના સેવાભાવી યુવાન દ્વારા રાશન કીટ બનાવીને તેમના ઘરે જઈને આપી રહ્યા છે. દેશમાં છેલ્લા 1.5 મહિનાથી લોકડાઉનની પરિસ્થિતિ હોય ગરીબ લોકો તેમજ મજૂરી કરતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જેના કારણે તેમના પરિવાર માટે તેઓ ભોજનની વ્યવસ્થા ન કરી શકતા તેમની હાલત કફોડી બની છે. ત્યારે ડીસા ખાતે રહેતા અને ઉદ્યોગનો વ્યવસાય કરતા પીએન માળી દ્વારા સમગ્ર જિલ્લાના છેલ્લા 1.5 મહિનામાં 1200 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે પહેલાના જમાનાથી ગામડાઓમાં ભવાઈનું કામ કરી ગુજરાન ચલાવતા તુરી બારોડ સમાજના લોકો હાલ લોકડાઉનમાં ઘરે બેકાર બેઠા છે. ગામે ગામ ભવાઈ દ્વારા પોતાની રોજીરોટી મેળવતા આ પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું ત્યારે વડગામ તાલુકાના પ્રશાંત જાદવજી અમદાવાદ સ્થિત છે તેમના દ્વારા આ બાબતે ડીસાના પીએન માળી તેમજ તેમની ટીમને જાણ થતાં તેમના દ્વારા વડગામ તાલુકાના નળાસર ગામે રહેતા તુરી બારોડ સમાજના જરૂરિયાત કુટુંબોને રાશનની 80 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાના યુવાનોની ટીમે ભગીરથ બીડું ઝડપ્યું છે, જેમાં આ યુવાનો દ્વારા પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ સહિતના જિલ્લાના જરૂરિયાત પરિવારોને અલગ અલગ રાશનની કીટ તૈયાર કરીને પોતાના વાહનોમાં ભરીને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને કીટ આપી રહ્યા છે, જેમાં આ યુવાનોનું ભગીરથ કામ જોઈને અનેક લોકો પ્રેરણા લઈ રહ્યા છે. લોકડાઉનના કારણે સરકાર દ્વારા ગરીબ લોકો માટે પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેકને પૂરતું રાશન મળી રહે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના રહે તે માટે પણ સરકાર કટિબદ્ધ છે. ત્યારે નળાસર ગામે આવતા કપરા સમયે જરૂરિયાત તુરી બારોડ સમાજના લોકોને કીટ મળતા તેઓએ ડીસાના પીએન માળી તેમજ તેમની ટીમનો આભાર માન્યો હતો. કોરોનાની કહેર વચ્ચે ઘરમાં રહો, સુરક્ષિત રહો એ જરૂરી છે, પરંતુ લોકડાઉનના સમયે રોજનું રોજ લાવીને ખાનારા લોકો માટે ભારે મુશ્કેલી છે ત્યારે અનેક લોકો ગરીબ લોકોની મદદે આવી રહ્યા છે. ડીસાના આ યુવાનો ગરીબના વહારે આવી તેમને કોઈ તકલીફ ન પડે તેમજ કોઈ ભૂખ્યું ન રહે તે માટેના તમામ પ્રયત્નો હાલ કરી રહ્યા છે. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. ઓકે, આજે આપણા ભારતની અંદર ચોખ્ખું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમે છેલ્લા 1.5 મહિનાથી ટોટલના કીટો આપી આખા જિલ્લાની અંદર કીટોનું વિતરણ કર્યું છે. આજે વડગામ તાલુકા ખાતે નળાસર ગામ ખાતે અમને જાણ થતાં ફોન આવતા અહીંયા જે ભવાઈ કલાકાર છે એમને ત્યાં અમને જમવાની અગવડ પડતા અમે ત્યાંથી અમને 80 કુટુંબ પરિવારો માટે આજે કીટો લઈને અમે અહીંયા ડીસાથી આપવા માટે આવ્યા છીએ. કેટલી કીટોનું વિતરણ કર્યું અત્યાર સુધી? અમે 12,500 કીટો જેવું વિતરણ કરી ચૂક્યા છીએ આખા બનાસકાંઠા જિલ્લાની. અત્યારે કેટલી કીટો નળાસરમાં આપવાની? નળાસરની અંદર અમે 80 કીટો અત્યારે લઈને અમને જે રિક્વાયરમેન્ટ 80 જણની પરિવારની હતી એ 80 કીટો અમે અહીંયા આપવા માટે આવ્યા છીએ. અમારે બી પીડાઈ રહી છે ત્યારે અમારા વડગામ તાલુકાના નળાસર ગામમાં પીએન માળી સાહેબ અને એમની ટીમ દ્વારા જે કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કીટ અત્યારે બધાને ઘરે ઘરે પહોંચાડી દેવામાં આવેલ છે અને હું પીએન માળી અને ટીમનો ખૂબ આભાર માનું છું.